રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ એનએસયુઆઈએ કર્યો વિરોધ. યુનિવર્સિટીને રાજકીય અખાડો બનાવતા વિરોધ કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ઉચ્ચ શિક્ષણ વિભાગનું કર્યું બેસનું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં થયેલા ભ્રષ્ટાચારને લઈને વિદ્યાર્થીઓનું બેસનું કરાયું છે. જો હુકમી ચલાવતા ઇન્ચાર્જ કુલપતિ ગિરીશ ભીમાણીના વિરોધમાં બેસનું કર્યું. કરાર આધારિત પ્રોફેસરો અને કર્મચારીઓની ભરતી ન કરવામાં આવતી હોવાનો પણ વિરોધ કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છેલ્લા ઘણા સમયથી રાજકીય અખાડો છે તે બની છે, અને ત્યારે એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસ સહિતના જે અલગ અલગ કોંગ્રેસના જે સંગઠનો છે તેમના દ્વારા આ જે બેસણાનું આયોજન છે તે કરવામાં આવ્યું છે. અને આ બેસણાના આયોજનની અંદર પણ ઉચ્ચ શિક્ષણ વિભાગ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જે રીતના શિક્ષણ જે ધામ છે તે રાજકીય અખાડો બન્યું છે, અને સાથે જ ગેરવહીવટ, કેમ્પસની અંદર ભ્રષ્ટાચાર સહિતના જે મુદ્દાઓ છે તેને લઈને ક્યાંક જે કોંગ્રેસ છે તે હવે મેદાને આવી છે અને ભારે વિરોધ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર કરતી જોવા મળી રહી છે. મારી સાથે કોંગ્રેસના પ્રવક્તા રોહિત રાજપૂત છે, તેમની સાથે વાત કરીશું. રોહિત, આજે વિરોધ કરી રહ્યા છો, શું વિરોધ છે, કઈ રીતના ભ્રષ્ટાચાર ખાસ કરીને ઇન્ચાર્જ કુલપતિની પર જો હુકમી કર્મચારીઓ પર જોવા મળી રહી છે, આજે કઈ રીતના વિરોધ? સૌરાષ્ટ્રની સૌથી મોટી હૃદય સમ્રાટ ગણાતી સરકારી યુનિવર્સિટી એટલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છેલ્લા ઘણા વર્ષોથી વિવાદો, કૌભાંડો અને ભ્રષ્ટાચારોના અટકવાનું નામ નથી લેતી. ત્યારે ક્યાંક ને ક્યાંક અત્યારે જે રાજ્ય સરકારે જે ઇન્ચાર્જ કુલપતિ બનાવ્યા છે પોતે તાનાશાહ છે. એમને શિક્ષણ ક્ષેત્રે કોઈ પણ જાતની ચિંતા નથી. યુનિવર્સિટીમાં અવારનવાર ચોરી કાંડ આવે, પેપર લીક કાંડ આવે, ભ્રષ્ટાચાર આવે, તો કુલપતિ પોતાના જૂથવાદને કઈ રીતના આગળ લાવવો અને સામેવાળાને કઈ રીતના પાડી દેવા, એ રીતના જોરહુકમી કરીને ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓનું જે હિત યુનિવર્સિટીમાં જળવાવું જોઈએ તે નથી જળવાતું. ક્યાંક ને ક્યાંક આ બાબતે રાજ્ય સરકારના તમામ શિક્ષણ મંત્રી હોય મને લાગે કોઈ પણ જાતની ગંભીરતા નથી દાખવતા, તો જ આવી સરકારી યુનિવર્સિટી અત્યારે શિક્ષણ ક્ષેત્રે ખાડે ગઈ હોય. મારી સાથે અન્ય વિદ્યાર્થીઓ છે, શું કહેશો? ખાસ કરીને ભજીયા પાર્ટીઓ કરીને બધું એક છે આવું બતાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, નેકનું ઇન્સ્પેક્શન પણ હવે આવવાની તૈયારીઓ છે, કઈ રીતના આપ જોવો છો? ખરેખર યુનિવર્સિટીમાં કોઈને વિદ્યાર્થીઓની જાણે કોઈ ચિંતા ન હોય, પરવા ન હોય, શિક્ષણની કોઈ ચિંતા ન હોય એ રીતે ભજીયા પાર્ટી કરીને એવું દેખાડવા માગે છે કે અમે અમારી મસ્તીમાં મસ્ત છીએ, વિદ્યાર્થીનું જે થવાનું હોય થાય. આજે આપણે જોઈએ છીએ કે યુનિવર્સિટી પાસે નથી કંઈ ગ્રાન્ટ, નથી કોઈ શિક્ષણ વિભાગમાં કોઈ કર્મચારીઓ પૂરતા કર્મચારીઓ 150 જેવા નોન ટીચિંગ કર્મચારીઓની પણ અછત છે. તો ક્યાંક ને ક્યાંક એ ભરતી લાવવાને બદલે અને આટલા કૌભાંડો થયા, વિવાદો થયા એ સુલટાવવાને બદલે આ લોકો ભજીયા પાર્ટી કરી રહ્યા છે. અને એ સિવાય આપણે જોઈએ તો યુનિવર્સિટીમાં કેટલાય એવા જે અધ્યાપકો કે કેટલાય એવા લોકો સંકળાયેલા છે કે જે ક્યાંક ને ક્યાંક અવારનવાર કૌભાંડોમાં છે, આપણે પેપર લીક કાંડમાં છે, એમાં સંડોવાયેલા હતા. તો તેમ છતાં પણ તેઓને હજી યુનિવર્સિટીમાં સ્થાન આપવામાં આવ્યું છે. તો ક્યાંક ને ક્યાંક એ લોકોને ઘર. સહકારી આગેવાન વિપુલ ચૌધરી દોષિત, સાગરદાન કૌભાંડ.